चलो मैडम आपने अत्यार सुधी जे आ चेप्टर में चर्चा करी थी कि बधाय प्रमाणिक कोष की चर्चा है प्रमाणिक कोष में आपने कीधु से के द्रावण में जे आपणे जे द्रावण यूज करता होय एनी सांद्रता वन मोलर होय कोई वायु होय तो वायु नु दबाण छे एक बार होय अने तापमान छे 298 केल्विन होय आ कंडीशन में जे आपणे कोष तैयार करीया छे बधाय गैल्वेनिक कोष बधाय प्रमाणिक कोष प्रमाणिक कोष न अरे हवा बिन प्रमाणित कोष नो कोष पोटेंशियल के रीते सोतो ई आपने आ नंस नाम ना वैज्ञानिक है एनो सूत्र आपेलो छे एने नंस समीकरण तरीके ओळखवामां आवे छे तो नंस समीकरण नी मदद थी आपणे बिन प्रमाणित अर्ध कोष नो कोष पोटेंशियल गणी हकीए बिन प्रमाणित संपूर्ण कोष होय एनो कोष पोटेंशियल गणी सांद्रता कोष नो कोष पोटेंशियल गणी हकीए आ बधाय फायदा छे आपणे नंस समीकरण तो नंस समीकरण नी मदद थी આપણે કઈ રીતે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ ગણી શકીએ આપણે ઈ તારવાનું છે જેને નંસ સમીકરણ કહેવાય તો આપણે જનરલી એક સમીકરણ લખીએ કે આવી રીતના છે બરાબર આપણે એક રિડક્શન પ્રક્રિયા લખી એટલે કે કેથોડ ઉપર થતી પ્રક્રિયા કારણ કે આપણે આગળ ચર્ચા કરી કે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં રાખીને જ આપણે કોષ પોટેન્શિયલ ગણીએ છીએ બરાબર તો આવી રીતના કોઈ પણ આ અર્ધ કોષ હોય એમ કરીએ તમે કો ઉપર જીન જે લેવો લઈ શકો પણ કેવો બિન પ્રમાણિત સમજાણું ને તો આવી જ રીતના આવા બિન પ્રમાણિત કોષને હાઇડ્રોજન અર્ધ કોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ તૈયાર કરીને તમે બિન પ્રમાણિત અર્ધ કોષનો કોષ પોટેન્શિયલ ગણી શકો સંદર્ભ તરીકે કોણ આપણે કે હાઇડ્રોજન બરાબર તો આ એક સમીકરણ લઈ અર્ધ કોષનું n + n એટલે કે સાઈડ જેટલા સ્મોલ n જેટલું n જેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરના કો सूत्र m plus n માંથી m જો મે અહીંયા ઉપર અભી પ્રમાણિતની સાઈન નથી લખેલી એટલે આ હું કયો બિન પ્રમાણિત કોષ અર્ધ કોષનો કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ तो आ समीकरण ने नंस समीकरण कहवा आज तो हरकत का सूत्र फॉर इजी जो मैं अधूरा थी आ बिन प्रमाणित कोष का कोष पोटेंशियल m + n ना m का रिडक्शन थी आ प्रमाणित जे आपने ईएमएफ चली माजे मूल्य आई कोई मतलब वो पकड़ तो जाए ऊपर यहां c + में c r वायु योजना e टेंपरेचर डिग्री में n जे इलेक्ट्रॉन यहां पे जाती है संख्या f मेरा रिएक्शन બરાબર એટલે સાંદ્રતા m ની છેદમાં m + n તો આ સમીકરણને નંસ સમીકરણ કહેવામાં આવે છે પણ આ જે ઘન પદાર્થ છે તો ઘન પદાર્થની સાંદ્રતા તો 1 લેવામાં આવે ઘન પદાર્થની સાંદ્રતા એકમ લઈ લો તો અહીંયા એને બદલે આપણે શું કીધે 1 મૂકી દે તો આપણો સૂત્ર બીજે ક્યાંય કાંઈ ફેરફાર થતો નથી જ્યાં ફેરફાર થતો હોય ઈ જ આપણે જોવાનું છે તો આ સૂત્ર થી તો આ છે ઈ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ આર વાયુ અચળાંક ઈ ટેમ્પરેચર એન જે ઇલેક્ટ્રોન ની આપણે ધાતી હોય સંખ્યા એ ફેરાડે અચળાંક અને m + ની સાંદ્રતા જે આપણે આયલ લેતો હોય એની સાંદ્રતા થાય રેડી હવે આ જ સૂત્ર આ અર્ધ કોષ માટેનું સૂત્ર થઈ
બરાબર હવે આપણે ડેન્જર કોસ્ટની વાત કરીએ ડેન્જર કોસ્ટ આપણે જે સૂત્ર લખ્યું આ જેડેન જેડેન પ્લસ 2 પણ જો અહીંયા હું સાંદ્રતા નથી લખતો 1 મોલ લખતા આપણે નથી લખતો જો એના માટે માં છે એટલે 0.5 લઈ ગયો એટલે 1 મોલ નથી બરાબર સીયુ પ્લસ તો અહીંયા પણ સાંદ્રતા 0.55 કેમ કે લખતા અને આ સી એટલે આવો કોઈ માં સાંદ્રતા બતાવો નહીં એટલે સમજણ કે એક નથી એક પણ બતાવ અરે એમ એટલે કેમ થયો કે આ કેવો છે બિન પ્રમાણિત કોષ તો આ કોષ માટે આપણે આનો કોષ પોટેન્શિયલ લખવાનો છે તો લિનિયર કોષમાં કોપર ને ઝીંક હોય સીયુ પ્લસ નું જેડ પ્લસ નું એની સાંદ્રતા છે તો એના માટે કેથોડ ઉપર થતી અને એનોડ ઉપર થતી પ્રક્રિયા અલગ અલગ કરવી પડે તો આ જે પહેલું સૂત્ર આવડતું હોય આ તમને આવડતું હોય આની ઉપરથી જ આપણે આ લિનિયર કોષનું કામ કરવાનું છે બરાબર જો આમાં હેલો કઈ નવી નથી કરવાનું એક ને એક ઉદાહરણ આપણે મનથી ચાર વખત ભણો આ પ્રશ્નમાં અને કાલે ભણાવશે એમાં એ એક ને એક વસ્તુ જ આવશે બરાબર એક કામ થયું બીજું કામ થયું હવે આ જે સૂત્ર આપ્યું છે આ જે સૂત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે આ આવડતું એટલે વાત થઈ ગઈ પણ આ સૂત્ર હું આટલા ભાગ માટે વાપરું કે થોડું માટે તો હું થાય છે અહીં એમ છે એટલે બહુ પર છે બીજું કઈ ફેરફાર કરવાનો નથી તો હું થાય કરવા માટે આ બિન પ્રમાણિત કોષ નો કોષ પોટેન્શિયલ કે થોડું હું થાય સીયુ પ્લસ ટુ સીયુ બરાબર E0 એટલે કે પ્રમાણે Cu plus 2 Cu માઇનસ હું RT અપન N ને બદલે હું આવશે 2 હું કામ Cu plus 2 માંથી Cu 2 ઇલેક્ટ્રોન એર પર ને એટલે 2 આ F આ Ln 1 ના છેદમાં N ને બદલે હું લખવાનું Cu plus 2 યો સમજાણું અને આ કેથોડ માટે પ્રક્રિયા એવી જ પ્રક્રિયા એનોડ માટે લખો હવે એનોડમાં કોણ છે ઝીંક છે તો જે કોપર છે એટલે ઝીંક લખો એક સૂત્ર ઈ હું થશે જેડેન પ્લસ ટુ જેડેન બરાબર હવે એક આ સૂત્રમાંથી બધું જાહેર રાખશે આને હું સમીકરણ નંબર 1 તો આને સમીકરણ નંબર 2 રેડી તો અહીંયા તમે જોઈ શકો છો આ બે કેથોડ અને એનોડ ના કોષ ના કોષ પોટેન્શિયલ તરીકે હવે સંપૂર્ણ કોષ નો કોષ પોટેન્શિયલ લખવું હોય તો લામાં જે સૂત્ર હતું એ સૂત્ર કે આપણે આ સૂત્ર માં વાપરતા E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ सूत्र આ સૂત્ર બિન પ્રમાણિત માટે હવે r માં તમને દેખાય છે કે r માં કોણ છે રાઈટ માં કોણ છે આર્યો આપણા કોપર તો કોપર માટે સૂત્ર ને આ ઉધ્યું e cu plus 2 cu minus e u zn plus 2 zn આના સમીકરણ નંબર આપો 3 હવે 3 ની કિંમત આ 3 ની અંદર સમીકરણ નંબર 1 અને 2 ની કિંમત મૂકો જાણે જો e c plus 2 c એટલે આ કયો કિંમત મૂકી આપી એ અને e zn plus 2 zn એટલે હું કે ગયા સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 3 ની અંદર સમીકરણ ક્રમમાં 1 અને 2 ની કિંમત મૂકતા તો કિંમત મૂકી તો આપણું સૂત્ર હું બને જોજો તો દેખાવમાં આવું લાગશે છે હેલું આ એક વસ્તુ આવડે એની ઉપરથી તમારે બધું કામ કરવાનું છે એક જ વસ્તુ આ આપણા માટે મેઇન છે અહીંયા એમ માઇક્રો એને બદલે સી વેટ એને બદલે જેટ રહે પછી સરવાળા બાદ બાકી છે ચાલો મૂકો કિંમત સી યુ ની એટલે સમીકરણ નંબર 1 મૂકવાનું થાય અને હું થાય e0 cu plus 2 cu minus rt upon 2f ln 1 ના છેદમાં હું cu plus 2 ની સાંદ્રતા હવે
માઇનસ કરવાના છે તો માઇનસ કરો એટલે આ માઇનસ થઈ જાય ઓછો છે આવું થઈ જાય વધતા એટલે ડાયરેક્ટ મૂકું છું માઇનસ ઇઝિયો જેડેન પ્લસ 2 જેડેન ઓછો છે વધતા આરટી અપન 12 એલએન 1 ના છેદમાં જેડેન પ્લસ 2 ની સાંદ્રતા એડી હવે આ તો મેથેમેટિક્સ છે આમાં કે આ ગુરુ છે નહીં મેથેમ ખાલી સૂત્ર લઈ કે જરા બાકી તો ગણિત છે સરવાળા બાદ બાકી તો તમને આવડતું જોઈએ ચાલો હવે આપણે શું કરીએ કે e0 cu + cu - e0 zn + zn એટલે પાહે પાહે લખી તો e0 cu + 2 cu - e0 zn + 2 zn પાહે પાહે આ આપણે બે છે બરોબર એમાં પ્લસ વાળો પહેલા લખી અથવા માઇનસ વાળો પહેલા લખો અને પ્લસ વાળો પછી બુક પ્રમાણે જઈએ તો એ રીતે આપણે કઈ લખીએ બરોબર તો લખવાનું ઉદાહરણ ચાલુ રાખીએ આ માઇનસ આરટી અપોન 2f એલએન 1 ના છેદમાં સીયુ પ્લસ 2 ની સાંદ્રતા વત્તા આરટી અપોન 2f એલએન 1 ના છેદમાં ઝેડએન પ્લસ 2 ની સાંદ્રતા એટલે કઈ નવી ડેગ નથી આ માઇનસ સ્વરૂપ અને આમ આ બે પાને પાઈ લીધા હવે તમે આને બદલે કિંમત મૂકી દો કાલનું સૂત્ર પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એટલે આટલા ભાગને બદલે હું તમને મૂકી આવો ઈઝીઓ સેલ આને બદલે હવે આ બે માંથી સામાન્ય હું નીકળે છે માઇનસ આરટી અપન એન જોઈતા આ આજે બે માં સામાન્ય નીકળ્યું તો માઇનસ સામાન્ય ગઈ હું આરટી અપન 2 બે માં સામાન્ય નીકળ્યું તો કૌંસમાં હું વધે તો મેં થોડોક એક્સ્ટ્રા સ્ટેપ લખું છું એલએન 1 ના છેદમાં cu + 2 વત્તા માઇનસ સામાન્ય કરે એટલે શું થઈ જાય ઓછા બરોબર ને માઇનસ સામાન્ય કરે એટલે શું થઈ જાય ઓછા હું એલએન 1 ના છેદમાં zn + 2 ની સાંદ્રતા આમ થયું જ્યાં ફેરફાર થાય ઇચ્છવાનું છે આ e0 છે એમ નમજ આ માઇનસ rt / 2f એમ નમજ હવે લોગના તમને નિયમ ખબર છે કે લોગમાં બાદબાકી હોય તો શું થઈ જાય ભાગાકાર લોગમાં બાદબાકી શું થાય ભાગાકાર એટલે ln 1 ના છેદમાં cu + 2 ના છેદમાં 1 ના છેદમાં zn + 2 ની સાંદ્રતા હવે તમને ખબર છે કે અંશનો છેદ ક્યાં જાય છેદમાં અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં બરોબર એટલે હું આટલો ભાગ ચેકી નાખું પણ ખબર પડી ગઈ ને અહીંયા સ્ટેપ બતાવી દીધું એટલે શું થઈ ગયું zn + 2 ઉપર વયા ગયા અને આ cu + 2 ક્યાં વયા ગયા નીચે ગયા એડી હવે આ સૂત્ર છે એ આપણે દાખલામાં કામ લાગશે આને કહેવાય બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર બરાબર હવે આપણે e સેલની કિંમત આપણે મેક્સિમમ સારામાંસારી મહત્તમ ક્યારે મળે તમને ખબર કે એનિયલ કોષ હોય પ્રમાણિત હોય તેની એની કિંમત ખબર આપણે ગણેલી છે 1.10 ઉપર 0.74 સરવાળો કર્યો છે 1.10 બી પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ 1.10 કરતા ઓછો લેશે ઉપર કીધે સૂત્ર e સેલ e0 સેલ આ માઇનસ કરવાનું છે e0 સેલ માંથી આપણો જવાબ છે e સેલ નો જવાબ 1.10 કરતા ઓછો જ આવશે તો આ 1.10 છે એ માઇનસ આ કરવાનું છે હવે મારે e સેલ ની કિંમત મેક્સિમમ જોતી હોય તો શું કરવું પડે કે ઉપર નસનો એની સાંદ્રતા વધારે લેવી પડે અને આ કેવી હોવી જોઈએ ઉચ્ચ જો બાદ બાકી છે ને આ વધારે છેદ વધારે અને અંશ કેવો કરો મોટો કરો તો શું થાય કે આ જવાબ નાનો આવે આ જવાબ નાનો આવ્યો કે આ 1.10 માં કેટલું ઓછું મૂલ્ય બાદ કરો તો આપણે એની કિંમત કેવી મળે બધા તો e સેલ ની કિંમત મહત્તમ મેળવવી હોય આપણે હે બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ વધુ જતો હોય તો આપણે શું કરવું પડે કે cu + 2 ની સાંદ્રતા વધારવી પડે અને zn + 2 છે એની સાંદ્રતા ઘટાડો તો જ આપણને e સેલ ની કિંમત કેવી મળશે વધુ મળે રેડી તો આ સૂત્ર છે એમાં હજી આપણે આગળ કામ કરીએ કે આ નેચરલ લોગ છે એને એટલે સાદા લોગ માં રૂપાંતર કરીએ એટલે 2.03 વડે ગુણો r છે એની કિંમત મૂકો t છે એટલે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન મૂકો f એટલે ફેરનહીટ અચળાંક 96500 એ બધી કિંમત મૂકી સાદું રૂપ આપો તો આપણું સૂત્ર જે દાખલામાં કામ કરવાનું છે e સેલ બરાબર આ e0 સેલ - 0.059 0.059 આ 2 એટલે મેં બધા હવે હું રૂપાંતર કેવા કરી નાખ્યું છે લોગમાં સાદા લોગમાં રૂપાંતર કરી નાખ્યું બાકી સૂત્ર
આ સૂત્ર છે એ આપણને કામ લાગવાનું છે દાખલાઓમાં. કેમ કહ્યું મેં આ કામ? વાયુ એટલા આર ની કિંમત મૂકી, તાપમાન 298 મૂક્યા અને 1500 બરોબર એ બધી કિંમત મૂકી એટલે 7 રૂપિયા કહી. તો ફેરી અચળાંક ને બધાની કિંમત મૂકી દો એટલે આ વસ્તુ થાય. તો આ થઈ ગયો બીજો ઉપયોગ. નલ સમીકરણની મદદથી તમે જીન પ્રમાણિત અર્ધ કોષનો કોષ પોટેન્શિયલ ગણી શકો, જીન પ્રમાણિત સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ તમે ગણી શકો બરોબર. હજી આપણે આ વસ્તુ મેં જે કોપર ને જીન લઈને કહ્યું છે એને બદલે એ લોકો હજી ત્રીજો એક્ઝામ્પલ આપ્યું. એક્ઝામ્પલ તમને ટૂંકમાં હું પાકું થાય એટલા માટે બીજો એક્ઝામ્પલ લઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ આ એનાઈ એનાઈ પ્લસ મુજબ સાંદ્રતા હતો તો પણ જીન પ્રમાણિત કોષ છે એટલે સાંદ્રતા દર્શાવવાની જરૂર નથી. અને લખવાનું અને કેથોડ માં પછી લખવાનું. પણ અહીંયા હું છે એક જ ઇલેક્ટ્રોન છે એટલે બે નો ફેરફાર છે ને, કારણ કે આનું તમે સમીકરણ લખો બરોબર. આ જ વસ્તુ તમે સમીકરણ લખો, કોષ પ્રક્રિયા લખો તો શું થાય? Ni plus 2Ag plus એમાંથી હું બની ગયું Ni plus 2 અને 2Ag સોલિડ જમાડ. આજે બગડો આગળ છે ને એટલા માટે બે ગાજ રૂપમાં લખવા દે. આ યાદ રાખવા દે. રેડી? ત્રીજો એક્ઝામ્પલ દઉં. હજી એક એક્ઝામ્પલ આવ્યું. વસ્તુ એક ને એક જ છે, સમજાવ ને, ખાલી આપણે એક્ઝામ્પલ વધારે છે. તો છેલ્લું એક્ઝામ્પલ લખીએ. જેમ આ પ્રક્રિયા માટે આ વસ્તુ થયું એમાંથી તમે પ્રક્રિયા લખી શકતા હતા ને, આની મારે કોષ પ્રક્રિયા લખી હોય તો આ એનો લખી હતો ZN CU પ્લસ ટુ, એમાંથી હું બની ગયું ZN પ્લસ ટુ અને અહીંયા શું થઈ ગયું કોપર સોલિડ જમા. આ પ્રક્રિયા માટે આ બધું થયું એમ આ પ્રક્રિયા માટે આ વસ્તુ થઈ ગઈ. જનરલ પ્રક્રિયા લઈ છે આપણે આવી રીતના કે આ પ્રક્રિયા કહો હોય આ જનરલ પ્રક્રિયા માટે આપણે આ સૂત્ર લખો તો શું થઈ જાય? ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઇનસ 0.059 એ જે આપણે એકદમ જ આવશે. બરોબર. કારણ કે ચાર એક્ઝામ્પલ હું કહેવાય આગળ આપણે સાંદ્રતા કોષ નું પણ આવી રીતના એક્ઝામ્પલ સમજશું પણ આ સૂત્ર યાદ રહેવું જોઈએ. ચાલો જોઈએ.